તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પાણી અને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પાણી અને ઘાસચારાએ બવાલ મચાવી. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેનની હાજરીમાં સભા યોજાઈ. આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં હાલમાં કચ્છમાં દુષ્કાળ છે અને બન્ની વિસ્તારમાં પાણી તેમજ ઘાસચારાની સમસ્યા વિકટ બની છે. સમગ્ર કચ્છમાં ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળતો નથી, તે માટે વિપક્ષ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ હિરેશ ભંડેરીની અધ્યક્ષ સ્થાનમાં યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં ખાસ કરીને પાણી અને ઘાસના પ્રશ્ને ભારે બબાલ સર્જાઈ હતી. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ હાલ જે પાણી અને ઘાસની સમસ્યાનો સામનો માલધારીઓને કરી રહ્યા છે અને બીજી તરફ ખાનગી કંપનીઓ દ્વારા કોઈ પણ જાતનો ઘાસચારા માટે સહયોગ આપવામાં આવતો નથી, તેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી પણ રજૂઆતો વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ હરીશ ભંડેરી, ઉપપ્રમુખ હિતેશ ખંડોળ, શાસક પક્ષના નેતા સજુભા મનુભા જાડેજા, કારોબારી ચેરમેન ફલાબેન આહિર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ તેમજ વિપક્ષી નેતા રાજેશ આહિર અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.